सेना रुके हम बरसी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम स्कूल चले हम नमस्कार विद्यार्थी मित्रों, हूँ तેજલબેન શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિજ્ઞાન વિષયની અંદર આપણે વિદ્યુત ચેપ્ટર જોઈ રહ્યા છીએ. એમાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જોયું, એની લાક્ષણિકતાઓ જોઈ કે એમાં શું શું ફેરફાર થાય છે અને સમતુલ્ય અવરોધ બરાબર એ કેવો મળે છે. તો હવે ત્યારબાદ સમાંતર જોડાણ વિશે વાત કરવાની છે. સમાંતર એટલે આ સમાંતરનો ખ્યાલ તમે બધા ગણિત વિષયની અંદર મેળવી ચૂક્યા છો બરાબર. ક્યાંય પણ ન છે એવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. ટૂંકમાં એકબીજાને કેવી સમાંતર, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. ખાલી તમને માત્ર એવું પણ પૂછાઈ શકે કે અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવતો પરિપથ દોરો અથવા તો આકૃતિ દોરો. તો એમાં તમારે આ જે આઈનું મૂલ્ય જે છે બરાબર, આઈની દિશા જે છે રૈવાજિક રૂઢિ પ્રમાણે એ પ્રમાણે દર્શાવવાની રહેશે. આ પ્લસ માઇનસ બરાબર, વોલ્ટ મીટર એ મીટર, એમાં પ્લસ માઇનસ આર વન આર ટુ આર થ્રી બરાબર. એવી જ રીતના શ્રેણી જોડાણમાં પણ પૂછાઈ શકે છે. તો તમારે દરેકે દરેક વસ્તુ વ્યવસ્થિત દર્શાવવાની રહેશે. તો હવે જોઈએ તો કે પરિપથમાં આપણે બેટરી જોડેલી છે, કળ જોડેલી છે, એમીટર વોલ્ટ મીટર અને ત્રણ અવરોધો લીધા છે. પણ કેવા? તો કે અલગ અલગ મૂલ્ય ધરાવતા. તો કે ત્રણ અવરોધો આર વન આર ટુ અને આર થ્રીને મેં કેવા જોડેલા છે? તો કે સમાંતર જોડેલા છે. એટલે કે એક છેડા ત્રણે ત્રણનો એક છેડો એક સાથે જોડાયેલો છે અને બીજો છેડો પણ બીજા બિંદુ સાથે એક સાથે જોડાયેલો છે. તો હવે હું શું કરીશ, તો મારે સૌ પ્રથમ સમાંતર જોડી અને પહેલાં એ મીટર અને વોલ્ટ મીટર એનું હું મૂલ્ય જે છે એ નોંધી લઈશ. ત્યારબાદ હું શું કરીશ, તો કે હવે જે આ વોલ્ટ મીટર અને એ મીટર છે એને આ જે બીજી આકૃતિમાં દર્શાવેલ છે એ પ્રમાણે વ્યક્તિગત રીતે એટલે કે આર વન જે અવરોધ છે એના માટેનું આઈનું મૂલ્ય અને વીનું મૂલ્ય એવી રીતના એનું નોંધી જાય. ત્યારબાદ આર ટુ માટે અને ત્યારબાદ આર થ્રી માટે વોલ્ટ મીટર અને એ મીટરનું હું જે મૂલ્ય છે એ નોંધીશ. તો મને શું જોવા મળે છે? તો કે કુલ વિદ્યુત પ્રવાહ આઈ એ સંયોજનની દરેક શાખામાંથી એટલે આ ત્રણે ત્રણ શાખામાંથી વહેતા વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો છે. એટલે અહીંયા જ મેં જો અલગ અલગ જ્યારે એ મીટરમાં અવલોકન નોંધ્યું ત્યારે મને વોલ્ટેજ તો સરખા જ મળે છે, પરંતુ જેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ આ સમાંતર જોડેલો હતું ત્યારે આ જે પહેલાં આપણે જોતેલો હતો એના જેટલો એના સરવાળા જેટલો મળે છે. તો કે અહીંયા આઈ વન મળતો હોય, અહીંયા આઈ ટુ મળતો હોય અને અહીંયા જો આઈ થ્રી મળતો હોય તો ત્રણેયનો સરવાળો કરો એટલું મૂલ્ય અહીંયા સમતુલ્ય વિદ્યુત પ્રવાહ મને મળે છે. તો કે સંયોજનની દરેક શાખામાંથી વહેતા વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો છે. એટલે કે આ જે ટોટલ આઈ જે છે એ શું દર્શાવે છે? તો કે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી બરાબર. એટલે કે વિદ્યુત પ્રવાહ સમાન રહેતો નથી. અહીંયા શું સમાન રહે છે? તો કે વોલ્ટેજ જે છે એ ત્રણે ત્રણમાં સમાન રહે છે. તો કે ધારો કે આરપી પી એટલે કે પેરેલલ, એટલે કે એનો અર્થ થાય છે સમાંતર. સમાંતરનો પેરેલલ ઇંગ્લિશ શબ્દ છે. એના ઉપરથી જે એનો સમતુલ્ય અવરોધ છે એને આરપી વડે દર્શાવવામાં આવે છે. તો કે ધારો કે આરપી અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. તો ઓહમના નિયમ અનુસાર શું થાય? તો કે જ્યારે સૌ પ્રથમ વોલ્ટમીટર અહીંયા અને એ મીટર અહીંયા જોડેલું હોય ત્યારે મને શું મળે? તો કે આઈ જે છે સમતુલ્ય આઈ એટલે કે વીના છેદમાં, વોલ્ટેજ તો સરખા જ રહે છે એટલે વીને હું ખાલી વીનામાં પૂછું, વીના છેદમાં આર પી. કારણ કે ઓહમનો નિયમ શું છે? વી બરાબર આઈ આર. એમાંથી મારે કરતા કોને બનાવવાનું? તો કે આ જે સૂત્રમાં જે પ્લસ વાળું હોય ને એમાં જે રાશિ આપેલું હોય એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંયા આઈ આપેલો છે તો આઈને હું કરતા બનાવું, તો આઈને કરતા બનાવું તો વીના છેદમાં આ ગુણાકારમાં છે એટલે કે અહીંયા જશે ડાબી બાજુ, તો આર જે છે એ છેદમાં જશે એટલે આઈને કરતા બનાવી અને મેં ઓહમના નિયમ અનુસાર આ ચારે ચાર પદોને મેં દર્શાવ્યા. તો કે આઈ બરાબર વીના છેદમાં આરપી. એવી જ રીતના આઈ વન, જ્યારે આઈ વન વિદ્યુત પ્રવાહ હોય છે ત્યારે એનો અવરોધ કેટલો હશે? તો કે આર વન. એટલે કે આઈ વન બરાબર વી વનના છેદમાં આર વન.
એવી જ રીતના જ્યારે આઈ ટુ વિદ્યુત પ્રવાહ હોય છે વહે છે ત્યારે એ અવરોધ જે છે એ કયો છે તો કે આર ટુ એટલે કે આઈ ટુ બરાબર વીના છેદમાં આર ટુ અને એવી જ રીતના જ્યારે અવરોધ આર થ્રીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ આઈ થ્રી બરાબર વીના છેદમાં આર થ્રી કારણ કે વોલ્ટેજ જે છે એ બધામાં કેવો હશે સમાન હશે બરાબર હવે આ ચારે ચારની કિંમત હું આ સમીકરણમાં આ પરિણામમાં મૂકું તો મને શું જોવા મળે તો કે આઈની આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી તો એમાં જે હું આઈ આઈ વન આઈ ટુ અને આઈ થ્રીની કિંમત મૂકું એટલે મને શું મળશે તો કે વીના છેદમાં આરપી અહીંયાથી આઈ વનની જગ્યાએ તો કે વીના છેદમાં આર વન આઈ ટુની જગ્યાએ તો કે વીના છેદમાં આર ટુ અને આઈ થ્રીની જગ્યાએ મને શું મૂકવું પડે તો કે વીના છેદમાં આર થ્રી હવે અહીંયા તમે જુઓ છો કે દરેકમાં જે વી છે એટલે કે વોલ્ટેજ એ કેવા છે સમાન છે તો એનો કોમન લઈ અને બંને બાજુ છેદ ઉડાડી દઈશ તો મને પરિણામે શું મળે છે તો કે એકના છેદમાં આરપી એટલે કે સમતુલ્ય અવરોધ બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ અને પ્લસ એકના છેદમાં આર થ્રી એટલે કે ધારો કે આરપીનું જે મૂલ્ય છે એ આમાંથી સૌથી નાનો અવરોધ હશે એના કરતાં પણ નાનું મળશે કારણ કે કેવું છે એકના છેદમાં બરાબર અને અહીંયા શું જોવા મળે છે તો કે આને મારે શાબ્દિક ભાષામાં લખવું હોય તો એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત ખાલી આટલાનું વર્ણન કર્યું તો કે એકબીજાની સાથે કેવા જોડાણમાં તો કે સમાંતર જોડાણમાં જોડેલો જે સમતુલ્ય અવરોધ છે આરપી એનું વ્યસ્ત મને દરેક અવરોધના વ્યસ્ત દરેક અવરોધ એટલે આર વનનું વ્યસ્ત એકના છેદમાં આર વન આર ટુનું વ્યસ્ત એકના છેદમાં આર ટુ અને આર થ્રીનું વ્યસ્ત એકના છેદમાં આર થ્રી તો કે દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યના સરવાળા બરાબર હોય છે બરાબર તો આ વાત થઈ સમતુલ્ય અવરોધ માટેની હવે તમારે એ યાદ રાખવાનું કે શ્રેણી જોડાણમાં શું આવે તો કે આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પણ સમાંતર જોડાણ પૂછેલું હોય તો શું જોવા મળે તો કે એકના છેદમાં આરપી બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી તો અહીંયા જ્યારે તમારે સમાંતર જોડાણ માટે આરપી શોધવાનો થાય ત્યારે આવી રીતના સાદુરૂપ આપશો એટલે તમને કોની કિંમત મળશે તો કે એકના છેદમાં આરપીની કિંમત મળશે ધ્યાન ક્યાં રાખવાનું છે તો કે દાખલો ગણતી વખતે તમારે એકના છેદમાં આરપીનું મૂલ્ય નથી આપવાનું પૂછ્યું હશે સમતુલ્ય અવરોધ તો તમારે આરપીનું મૂલ્ય શોધવાનું છે એટલે કે એનો વ્યસ્ત શોધવાનો છે એટલે આરપીને તમારે કરતા બનાવવાનો થશે તો હવે એના ઉપરથી એક દાખલો આપેલો છે કે ઉદાહરણ નંબર 12.8 તો બાજુની પ્રથમ આકૃતિ એટલે કે આવી આકૃતિ તમને આપેલી હશે એમાં આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં આર વન આર ટુ અને આર થ્રીના મૂલ્ય અનુક્રમેનો અર્થ શું થાય તો કે આ જે પહેલું છે એનું મૂલ્ય પહેલું છે બીજું છે એનું મૂલ્ય આ બીજું દર્શાવેલું છે એ છે એટલે કે આર વન બરાબર 5 ઓહમ આર ટુ બરાબર 10 ઓહમ અને આર થ્રી બરાબર 30 ઓહમ છે તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે હવે આપણને એવું ક્યાંય ઉલ્લેખ આપેલો નથી કે આ જે જોડાણ છે એ કેવું છે સમાંતર જોડાણ છે પણ તમને ખ્યાલ ક્યાંથી આવે તો કે ખ્યાલ તમને આકૃતિ પરથી આવે કે આ જે આકૃતિ છે એ કયા જોડાણ ધરાવે છે તો કે સમાંતર જોડાણ ધરાવે છે બરાબર આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે અથવા તો આકૃતિ ન આપી હોય તો તમને અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ કે આ જે જોડાણ છે એ કયા કાં તો શ્રેણીમાં છે અને કાં તો સમાંતરમાં છે એ તમને રકમમાં સ્પષ્ટ ઉલ્લેખ આપેલો હોવો જોઈએ નહીંતર આકૃતિ આપેલી હોય તો આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે તો જોઈએ પહેલાં આપણે શું શોધવાનું છે તો કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કારણ કે અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ કેવો મળે છે અલગ અલગ મળે છે આઈ વન આઈ ટુ અને આઈ થ્રી તો આપણે એ શોધવાનો છે તો એના માટે તો કે સૂત્ર આર્યું આઈ આઈ વન આઈ ટુ અને આઈ થ્રી આપણે આઈ વન આઈ ટુ અને આઈ થ્રી એ 3 શોધવાનું છે તો અહીં આપેલું છે શું તો કે આર વન આપેલા છે 5 ઓહમ આર ટુ આપેલા છે 10 ઓહમ અને આર થ્રી આપેલા છે 30 ઓહમ હવે તમારે શોધવાનું છે શું
તો કે શોધવાનું છે પહેલું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે I1 શોધવાનું, I2 શોધવાનો અને I3 શોધવાનો છે. તો કે I1 એટલે કે Vના છેદમાં R1, તો V કેટલા આપ્યા છે, તો કે 12. 12ના છેદમાં R1ની કિંમત છે 5, 12ના છેદમાં 5 એટલે કેટલા થશે, તો કે 2.4. શું આપણને મળ્યું, તો કે I1નો એકમ શું થશે, એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું એકમ શું થશે, એમ્પિયર. એવી જ રીતના I2 અને I3 મેળવીએ, તો કે I2 બરાબર Vના છેદમાં R2. વી તો છે 12, I2 કેટલા છે, તો કે 10. તો કે આ તો સાદો ભાગાકાર છે, અહીંયા ભાગાકાર કરવાની જરૂર પણ નથી, 1 પોઈન્ટ કાપી લો એટલે કે 1.2 એમ્પિયર. અને ત્યારબાદ I3, તો કે I3 શોધવા માટે, તો કે Vના છેદમાં R3. વી છે 12 અને R3 છે 30, બરાબર. અહીંયા 3 ચોક 12 અને 3 દાન 30. 3નો છેદ ઉડાડ્યો, મેં અહીંયા 2 કેમ ન ઉડાડ્યા, તો કે 10 જે છે એ રહે છે, એટલા માટે તો હું ડાયરેક્ટ પોઈન્ટ કાપી શકું, નહીંતર તમારે ભાગાકાર કરવા બેસવો પડે એટલા માટે. તો કે અહીંયા છેદમાં 1 શૂન્ય છે, માટે 1 આંકડાની પહેલાં પોઈન્ટ આવશે, એટલે I3 મળે છે 0.4 એમ્પિયર. તો આ જે એ શોધવાનું આપણને કીધું હતું કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, I2 અને I3 એ ત્રણેયનું મૂલ્ય આપણને મળી ગયું છે. ત્યારબાદ B શોધીએ, તો કે એ શું કહે છે, તો કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. તો કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ કયા સૂત્રની મદદથી મળશે, તો કે અહીંયા I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. તો કે આ ત્રણે ત્રણનું મૂલ્ય છે તમારી પાસે, તો કે હા અત્યારે જ શોધ્યું I1 I2 અને I3. તો સમતુલ્ય વિદ્યુત પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ I હોય તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. તો કે 2.4 પ્લસ 1.2 પ્લસ 0.4. આ ત્રણેયનો સરવાળો કરો એટલે શું મળશે, તો કે 2 ને 3 ને 1 4 4.0 એટલે કે 4 એમ્પિયર કુલ વિદ્યુત પ્રવાહ મળશે, બરાબર છે. ત્યારબાદ સી, તો કે પરિપથનો કુલ અવરોધ. હવે આ આકૃતિ કોની છે, તો કે સમાંતર જોડાણની છે, તો સમાંતર જોડાણ માટે મારે એનો સમતુલ્ય અવરોધ, કુલ અવરોધ શોધવો હોય તો આ સૂત્રના ઉપયોગથી હું શોધી શકું છું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે 1ના છેદમાં RP નહીં, પરંતુ ખાલી RP એટલે કે અવરોધ શોધવાનો છે. તો સૂત્ર કયું વપરાશે, તો કે RP બરાબર 1ના છેદમાં R1 પ્લસ 1ના છેદમાં R2 પ્લસ 1ના છેદમાં R3. R1 R2ની કિંમત મૂકી દો 1ના છેદમાં 5, 1ના છેદમાં 10 અને 1ના છેદમાં 30. લસા લેવો પડશે, લસા કેટલો આવશે, તો કે 30 આવશે. તો કે 6 5 ને 30, 3 દાન 30, એટલે અહીંયા શું મળશે મને, તો કે 6 ને 4 10, 10ના છેદમાં 30, 1 1 શૂન્ય મળે. આ મારી કિંમત થાય કુલ અવરોધની, તો કે ના કેમ, તો કે મને 1ના છેદમાં RP બરાબર 1ના છેદમાં 3 મળ્યું, બરાબર. આનું સાદરૂપ આપ્યું એટલે મને છેલ્લે શું મળે છે, તો કે 1ના છેદમાં 3. તો આ RP કુલ અવરોધ આને કહી શકાય નહીં, કારણ કે આ તો એનું વ્યસ્ત છે ને. તો હું શું કરીશ, તો કે બંને 1ના છેદમાં છે એટલે ડાયરેક્ટ પણ લખી શકો છો, અને સમજવું હોય તો કઈ રીતના, તો કે આ જે છે RP અહીંયા અંશમાં જશે અને 3 અહીંયા અંશમાં જશે, એટલે RP બરાબર 3. પણ R જે છે એ કુલ અવરોધની વાત છે, તો એનો એકમ શું આવશે, તો કે ઓહમ એનો એકમ આવશે.